જમવા માટે તો બધા જમી રહ્યા છે તો બસ આવી જ રીતે બધા લોકો નાના મોટી જેનાથી જેવી થાય યોગદાન એ એક ટાઈમ તો એક ટાઈમ અને આખો દિવસ જમવાનું આપતા હોય છે અને સાંજનું પણ એક ભાઈ તરફથી જમવાનું છે એ પણ હું તમને જણાવીશ તો થેન્ક યુ સો મચ કે આજનું જે જમવાનું છે અને જેની પુણ્યતિથિ છે એને ભગવાન કહેવાય એના આત્માને શાંતિ આપે પ્રગતિ આપે અને એનો પરિવાર ખૂબ સુખ શાંતિ રહે એવી માતાજીને પ્રાર્થના અને આ જે નિરાધાર નિસહાય લોકો છે એમના માટે ખાસ બધા લોકો જમવા માટે આપતા હોય છે તો તમે પણ એક દિવસનું અથવા તો આખા દિવસનું જમવાનું આપવા માંગતા હો તો અવશ્ય અમારી હેલ્પલાઈન નંબર જઈ કોન્ટેક કરી શકો અને આજે સાંજનું ખાસ કોનું જમવાનું છે એ પણ હું તમને બ્લોગના માધ્યમથી બતાવીશ તો કન્ટિન્યુ વિડીયો જોજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ઓર દોસ્તો અત્યારે થઈ જશે રાતના સાડા આઠ અને જમવાનું થઈ ગયું છે ખાસ અને આજ ખાસ સાંજનું જમવાનું છે પ્રદીપભાઈ કેશુભાઈ ચોહાણ તરફથી અને સાંજનું જમણવાર તમને ખબર ન હોય તો કહી દો કે આજ નું સાંજ નું જમવાનું છે પ્રદીપભાઈ કેશુભાઈ એમના તરફથી અને એમનો આજે જન્મદિવસ છે તો થેન્ક યુ સો મચ પ્રદીપભાઈ કે તમે આજે સાંજ નું જમવાનું આપ્યો અને બીજી ખાસ વાત કે હેપી બર્થડે ભગવાન તમને ખૂબ જાજી પ્રગતિ આપે ખૂબ સુખ શાંતિ આપે અને બસ આવી રીતે નિરાધાર નિસહાય લોકોની સેવા કરતા રહો તમે જે એક ટાઈમ નું સાંજ નું જમણવાર આપ્યું છે સોશિયલ મીડિયા આશ્રમમાં તો બસ આવી રીતે નિરાધાર નિસહાય લોકોની મદદ કરતા રહેજો અને જે હું કહેવાય ભૂખ્યાને ભોજન તમે આજે ખાસ કરીને આપ્યું છે એક ટાઈમ માટે તો બધા જ પ્રભુજી એકમાં તમે જોઈ શકો તે પ્રમાણે જમી રહ્યા છે રસ છે પૂરી છે અને ખાસ ખીચડી અને કઢી જે આપણું સોશિયલ મીડિયા આશ્રમનું ખાસ મેનુ હોતું હશે સાંજનું કે મતલબ એકદમ વ્યવસ્થિત રીતે કે જે નુકસાન પણ ન કરે એવી રીતે તો આજે ખાસ કઢી ખીચડી રોટલી અને એક પ્રકારનું શાક એ અને બધા પ્રભુજી લઈ રહ્યા છે તો તમારે મુકેશભાઈ આવી ગયા છે શું કે છે મુકેશભાઈ આજુ વાહ વાહ જોઈ શકો તમે સબ બેઠે ચલો નરસિંહ જમવાનું નહીં તમારે ચાલો ચાલો ડીશ લઈ લો ચાલો અંકલ ચાલો જમવું નહી તમારે હાલો ડીશ લઈ લો ભગવાન તમને ખુબ જાજુ આપે ખુબ પ્રગતિ આપે અને માતાજી હંમેશા बिजनेस क्या है उसका वो तो पता नहीं है बट उसकी उस तरफ से आज शाम का अच्छा सा हाँ। खाना है तो आप क्या कहोगे उनके बारे में? खाना तो ठीक है लेकिन फिर भी इन स... लोगों के हिसाब से सही सही है सही है और क्या कहना चाहोगे भाई को भगवान उनको बहुत उम्र लंबी हुआ है उसके जिंदगी के पचास हजार दिन और हमारे नहीं नहीं सही है सही है तो मवा ब्रदर ने जैसे बताया कि उनके जिंदगी के पचास हजार दिन लंबे हो और और ऐसे ही सब लोगों की सेवा करते रहे और आप देख सकते हो सभी अभी आ गए बाहर तो बहुत अंदर। चालू था बदाज प्रभु जी जमा बेसी गया से जो को ते सको प्रमाण आज आप लाल दादा जमीरिया से तो खास मुलाकात करीस लाल दादा करो કેવું લાગ્યું આજે જમવાનું ભાઈ પ્રદીપભાઈ ને હું કેશો આજે તમે હા પ્રદીપભાઈ હા ને એને કોઈ ભાઈ આની પણ એ મુંબઈ રહી છે એને કીધું હા અહીંયા નથી એને સ્પેશિયલ લાલ દાદા આટું કે જમવાનું આપણે આજે મોકલવું છે તો કેવું લાગ્યું તમને આજનું જમવાનું સારું છે એમને આજે એમનો જન્મ દિવસ છે લાલ દાદા શું કેશો પ્રદીપભાઈ ને ભગવાન વાહ વાયુ થેન્ક યુ કઈ નહી લાલ દાદા તમારી દુવા થી પ્રદીપભાઈ નું ખુબ સારું થશે અને બસ આવી રીતે દુવા આપતા રહીજો પ્રદીપભાઈ ને અને સીતા રામ લાલ દાદા સીતા રામ રામ જમી લો કઈ લાવવું છે કઈ નથી લાવું નહીં ચાલો બધાએ જમી લઈ તો ઘણા બધા પ્રભુજી લાઇનમાં છે અને અમારે તમે જોઈ શકો બધા જ પ્રભુજીએ જમવાનું લઈ લીધું છે અને ખાસ હમણાં સિઝન છે કેરીના રસની અને હમણાં હમણાં કેરીનો રસ ખાવો બહુ જરૂરી છે કેમ કે જરૂરી છે રસ ખાઓ તો તમે જોઈ શકો તે પ્રમાણે દાદા જમી રહ્યા છે દાદા કેમ છો મજામાં જમવાનું કેવું લાગ્યું આજે પ્રદીપભાઈ નો બર્થડે છે એમના તરફ જમવાનું છે શું કે એમના વિશે તમે દાદા વાહ વાહ તો તમે જોઈ શકો તે પ્રમાણે બધા જ પ્રભુજીઓ શાંતિથી જમી રહ્યા છે બસ થેન્ક યુ સો મચ પ્રદીપભાઈ બસ આવી રીતે લોકોની સેવા કરતા રહેજો તમારું એક ટાઈમનું જમવાનું ખુબ પ્રભુજીને બધાને ગમ્યું છે અને હું કેવાય કે આવી રીતે અવારનવાર લોકોની સેવા કરતા રહીજો અને તમે પણ જો દોસ્તો એક ટાઈમ નું જમવાનું આપવા માંગતો હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક કરી અમને જણાવી શકો અને તમે પણ તમારું વાર પર બે તિથી તમે યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી તમે તમે તમારું એક ટાઈમનું જમવાનું મોકલાવી શકો તો બસ આવી રીતે પ્રેમ સપ્તાહ આપતા જ વિડીયોને કન્ટિન્યુ તમારા દરેક ગ્રુપમાં શેર કરજો